અષ્ટાધ્યાયી જગત માતા યસ્ય ચિત્તા સમુદ્ધિતા વેદાનામ ઉપકારાય તસ્મય પાણીને નમઃ નમસ્કાર આપ સર્વેનું સ્વાગત છે આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુ એમાં છેલ્લે કમુ ધાતુ કમુ કાંતો આત્મને પદી ધાતુ છે છેલ્લો લકાર વિધિલિંગ લકાર જોવાના છીએ વિધિલિંગ લકારમાં સૌથી પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ અને પછી પ્રક્રિયા તરફ આવીશું પીના વિધિલિંગ લકાર આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યે છે આગમ થશે થશે એટલે અને ટીસ થતી હોવાને કારણે આદ્ય સૂત્ર થી આદિમાં બેચશે તમાં સિંહ નો આગમ થશે અને ત હોવાને કારણે સૂટ થી સૂત્ર થી સુટ નો પણ આગમ થશે

ઈય અને પરમા અલંત છે પરમા અ છે અરી જતા ઈય પ્રત્યુરુષનલો અનંત સૂત્ર થી અંતે નહીં હોય તેવા સનોલોપ થશે એટલે ઈ ય અને વહી લોકો વેરવલી સૂત્ર થી યનોલોપ થતા ઈ વહી પ્રત્યે બનશે ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ

બરાબર છે એક બતાવી દઉં છું પ્રત્યયો મૂળ પ્રત્યય તંગ છે તંગમાં ત આ તામ જત આ સા તો ઈટ વહી મહિયા પ્રથમ પુરુષ એક વચન ત નવે નવ પ્રત્યયોને લિંગ સ્યુટ લિંગ સ્યુટ નવે નવ પ્રત્યયોને લાગશે યાની सीयूट आगम था से सीयूट ना आगम मा इत करता सीयर ऐसे सब ताई वताई या तो छे तो प्रत्येक ने कारण सूट तो हो कि सूट आगम था से सूट ना आगम मा पढ़ी तो था से सहालंत से क्या बेस से आतिन तो टकी बने छे એની આગળ બેસે છે ટીત પ્રકારનો આગમ હોવાને કારણે અને એ પછી લિંગા શાલોપો અને કેશ્યા સૂત્રથી અંતે નહીં હોય એવા સાનો લોપ થશે બે સાનો લોપ થઈ જશે અને રહેશે દીર્ઘ ઈ તમમાં ઈ આ તામ બની જશે ત્યાં પણ લિયંગ શ્યુટ લાગશે પણ લાગશે ત છે આ પછી ત છે તા છે અને પછી અનંત લિંગાશ થી અંતે નહીં હોય થઈ જશે અને બની જશે જ બહુવચનમાં સૂત્ર બદલાય છે જસ્ય રન જસ્ય રન આખા જને હટાવીને રન નો આદેશ થશે લિયંગ શ્યુટ આવશે તને થ નહીં એટલે સુધી થો નહીં લાગે લિંગા સ્વલોપો અનંત લોપ થશે અંતે નહી હોય તેવા સનો લોપ થશે બની જશે અને લિંગા સ્વલોપો અનંત સાથે સાથે લોપો વ્યવિ પણ અરે હા સ છે અંતે સ છે વિસર્ સુધીની પ્રક્રિયા ચાલશે અને બની જશે ઇથાહ આથમય્ય થં થસે તોમયી થં થસે ઇટમાં ખાખા પ્રત્યેને ઇતોવત થી અ થઈ જશે બાકીની પ્રક્રિયા સખી વહીમાં ઇ વહી મહીંગમાં ઇ મહી તો આ રીતે પ્રત્યયો છે ઇત ઇયાતામ ઇરણ पिता आ इयाथाम ती भोम ईय ई वही ई मही अथवा नव प्रत्यय सधा से प्रत्य धातु આપણે જોઈ રહ્યા છીએ છઠ્ઠા ક્રમે તમોકાંતવ ઈતકરણ કરતા કમ અંગ કામય થસે અને કામય તે એટલે કાઈ છે ઈચ્છા કરવી કામના કરવી આ આપણોાાાતુ છે

આ થઈ જાય છે એટલે કામ બની જાય છે અને ઈ જોડતા કામી બની જાય છે એ પછી સનાદિ ધાતુ થવાને કારણે નામકરણ પડે છે કર્તરી પ્રયોગ કરીએ છીએ લાગે છે એ સારો ધાતુક પ્રત્યય છે સારો ધાતુક પ્રત્યય હોવાને કારણે શું થશે ઇગંત અંગનો ગુણ થશે અને બની જશે કામીની જગ્યાએ કામે થઈ જશે ઈનો એ થઈ જશે ગુણ ગુણ થયા પછી પાછળ પાછો એ બે અ બેઠો છે તો એ એ જે છે એ જો અયવ્યાવહથી અય થઈ જશે અને કામય બની જશે કામય અંગ બન્યા પછી પ્રત્યય આપણે કામ તેની જગ્યાએ શું લગાવીશું પહેલાં તો ત થશે અને ત થયા પછી આખો પ્રત્યય ઈ ત થઈ જશે અને ઈ ત થવામાં આ હાથ ઈ હોવાને કારણે પાછું થઈ જશે બતાવું તમને હવે પ્રક્રિયા કરતા કરતા બાકીના બધા આપણા કાર્ય કરતા વધારે સારા કામમાં રોકાયા છે બરાબર ને આપણે જે કહી રહ્યા છીએ ગૌણ એમના માટે આપણા માટે આ મુખ્ય છે

ધાતુ કયો હોતુ પ્રત્યય હોય તો ઈ ગુણ થશે અહીંયા ઈનો ગુણ એ થશે એટલે કામે પ્લસ

એ પિત્ર દ્વારા અહીંયા એનો એ ગુણ થશે એટલે કામય તવ એ પ્રકારનો રૂપ બનશે ત કામય તવ તેને કામના કરવી જોઈએ તેને ઈચ્છા કરવી જોઈએ બરાબર છે હવે આપણે માત્ર અંગ જ રાખીએ છીએ કામય સાધી તીતું છે માત્ર પ્રત્યયો સાધીશું અને જોડીશું કામય સુધીની પ્રક્રિયા

નીચે અનુદાત છે ઉપર અનુનાસિક છે આ ઉપદેશ અવસ્થામાં મૂળ અવસ્થાનો ધાતુ છે હિત પ્રકરણ એમાં ઉ જે છે માં રહેલો ઉ તે અનુદાત પણ છે અને અનુનાસિક પણ છે બે કાર્ય થઈ રહ્યા છે હિત કરણ તો થાય છે કેમ થાય છે તો કે અનુનાસિક હોવાને કારણે સાથે સાથે અનુદાત પણ છે સ્વરાંકન છે તો દિશા મળે છે પદ નિર્ણય ધાતુ નિર્ણય મળે છે કે ઉભયપદી છે કે પરસ્મયપદી છે કે આત્માને પદી છે તો અનુદાતની ઈત અનુદાત અચની ઈત થાય અનુદાત ગીત યાની અંગની ઈત સંજ્ઞા થાય અથવા અનુદાત અચની ઈત સંજ્ઞા થાય તો એ આત્માને પદી ધાતુ છે તો આ ધાતુ આત્માને પદી થઈ ગયો એટલે રહ્યો કમ અમુમાંથી કમ ઇત કરતા થઈ જાય છે અને સાથે સાથે બીજું પડ્યું તો કે આ આત્માને પદી છે હજી આત્માને પદી સાર્થકતા થઈ રહે છે થશે આગળ હજી કેમ તો કે આપણે આ ધાતુને શું કરીએ છીએ અને પ્રત્યય લગાવીએ છીએ પણ સૂત્ર કયું છે કમેરની યંગ

એ વિભાજનમાં સમાવેશ કર્યો અને અર્ધાતુક બરાબર છે સાર્વધાતુકમાં આપણે બે પ્રકાર મુખ્ય પિત્ત અને અપિત કરતા હતા અને પિત્ત અપિતમાં પણ પાછા બે પ્રકાર કર્યા હતા હલાદી અજારી બંનેમાં પિત્ત અપિતમાં અને પછી આર્ધ ધાતુક કરતા હતા અને આર્ધ ધાતુકમાં ચાર વિભાજન અણિત ગીત અણિત અણનીત થાય અને ઈત ઇયનીત સંજ્ઞા થાય ઇય અને અણ પછી અંગ ને ઈત સંજ્ઞા થાય પછી ચોથું કયું અંગને અણિતની અણનીત સંજ્ઞા થાય યનિત સંજ્ઞા થાય અંગનીત સંજ્ઞા થાય અને એક રહી ગયું થાય આમ તો ગ પણ આવી જાય છે બરાબર છે આ ત્રણ એકમાં ચ સૂત્રમાં આવી જાય છે ઓકે તો અણનીત સંજ્ઞા અને અનિત સંજ્ઞા થાય ત્યાં મોટા ભાગે વૃદ્ધિ થતું હોય છે ગુણની જગ્યાએ વૃદ્ધિ થાય છે અને આમાં ગુણય નહીં થાય ને વૃદ્ધિ એ નહીં થાય સૂત્ર રોકી લે છે પેલામાં જે છે પછી સારધાતુ બંને ભેગા કરીએ ભેગા કરી ત્યારે મુખ્ય ત્રણ જ માર્ગ મળ્યા હતા આપણને બરાબર છે એક અણિત ઇત એમાં વૃદ્ધિ થાય પિત્તમાં આ સિવાયના જે છે એ પિત્તમાં આવી જાય છે અને ગુણ કરે છે અને આ ત્રણ માં ચાર માં ગુણનો નિષેધ કરશે ગયો એટલે વૃદ્ધિ કરે છે પણ એ વૃદ્ધિ કરવા માટેનું પણ સૂત્ર છે ક્યાં વૃદ્ધિ કરે છે તે તો કમ માં ઉપધામાં અત ઉપધાયા સૂત્ર છે

કર્તરી પ્રયોગ કરીએ છે કર્તરી પ્રયોગ કર્મણી પ્રયોગ અને ભાવે પ્રયોગ ત્રણ પ્રકારના પ્રયોગ છે એમાં માત્ર આપણે અત્યારે લીધો છે કર્તરી પ્રયોગ કર્તરી પ્રયોગ કરવો હોય તો વિકરણ પ્રત્યય લગાવવો પડે તે લકારના પ્રત્યય અને ધાતુની વચ્ચે તો વિકરણ પ્રત્યય જેનો ન હોય એ બધાનો સપ છે કર્તરી સપ સૂત્ર છે સપમાં પણ કરીશું કેમ કે ઉપદેશ અવસ્થામાં છે

એના કારણે સાર્વધાતુક પ્રત્યય પણ નામકરણ પડે છે હવે સાર્વધાતુક નામકરણ જયારે પડે છે ત્યારે એક બીજું કાર્ય કાર્ય થઈ થઈ રહ્યું રહ્યું છે શું તો કે હોય ત્યારે સાર્વધાતુક આ ધાતુ કયો હો સૂત્ર થી ઈક નો ગુણ થઈ જાય છે તો અહીંયા ઈ છે ઈ નો ગુણ શું થઈ જશે એ થઈ જશે

આ એ છે એનો બની જાય એ બની જાય આ બાજુ કામ એમને એમ રાખીએ કામ અય અને પાછળ પણ આવ્યો અ બરાબર છે અંગની જ વાત કરું છું હજી અને હવે જોડી દઈએ તો આ આ મ મ આવતો રહ્યો મ આખો થઈ ગયો આ વિકર્ણ અ ય હલંત છે તો ય મ નાખી દઈએ તો બની ગયું

આ ધાતુ પ્રત્યે પરમા હશે તો અહિયાં તો પીચ છે ને નહી આ સૂત્ર તો બંનેને લાગુ પડશે પછી કોને ત્યાં પીચ નહી હોય ત્યાં વિકરણ લગાવીએ છીએ એ બી સારો ધાતુક છે વિકરણ લગાવીએ એ વિકરણ થી જ સારો ધાતુક છે અને સાથે પિત્ત પણ છે ના ના ધાતુક નહીં હોય તથા પણ થશે કારણ કે સાર્વધાતુકુ કયો આ ધાતુ કયો હોય તો ના થવું જોઈએ ને એમ તો આ સૂત્ર જોઈએ આ ધાતુ કયો અર્થ એટલે એ સૂત્ર એમ કે થશે

અરે અંગ સુધી જ આપણે આવવાનું છે અંગનું કાર્ય જ પૂરું કરવાનું છે પછી પ્રત્યય પા છે કે જે આ વાત કરીને જીતવા માની ગુણ નહી થાય ત્યાં એમને એમ કહ્યું તું કે એ અંગમાં નહીં થાય અને આપણે અંગમાં કરી દઈએ પ્રમાણે અંગમાં થાય છે પણ સૂત્ર માં આ ધાતુક નો પણ ઉલ્લેખ છે ને એટલે ત્યાં પણ થાય છે પણ કેવું હોય સાર્વ ધાતુકમાં આપણે અપીત જોવાનું હોય અપીત

ભાગ જ નહી પડતા પાડતા આપણે અને બનતા બી નહી બરાબર ઓકે તો કામય અંગ હવે નહીં બનાવીએ બરાબર છે બાકીના રૂપોમાં દિવચનમાં તો કામય જ હું સીધું લખી દઈશ હવે અંગ જ લખી દઈશ પણ એ કામય આવતા આપણે કેટલી વાર લાગી છે તમને ખબર છે કમુમાંથી કમ કમુમાંથી કામી કામીમાંથી કામે અને કામેમાંથી એ કામે માંથી એ ચો એ ચોથી કામય બને છે લાંબી પ્રક્રિયા તો અહીંયા છે એટલી ને એટલી લાંબી આ બાજુ પણ બનશે હવે કારણ કે વિધિલિંગ છે આત્મને પરી છે ઓકે મોટુ કર્મા ભાઈ નંદની હા સર અ પ્રત્યય છે આતામ પ્રત્યય છે આતામ 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 માં લિંગ સ્યુટ થી સ્યુટ નો આગમ થશે અને સુટ ટી તો થી સનો અને લિંગ સલોભો અનંતસ્ય થી અંતે ન હોય તેવા થશે માટે રહેશે અને આ થશે એટલે કામ એ યાતામ કામ એ કામ એમ કોઈને અંગમાં તકલીફ નહીં ના હવે અંગમાં

અને આ બાજુ એ થશે કામ તે પ્રત્યય ત્રણ તે સંકરણ અને વિકરણ પ્રત્યય ત્રણ પ્રક્રિયા ઘટી ગઈ તે કામયે રન

થ હોવાથી સુટ્ટી થો લાગશે એટલે થની આગળ પાછો સર લાગશે લિંગ સલોપો અનંતય એટલે કે અંતે નહીં હોય તેવા સર નો લોપ કરીશું પછી લોપો વેરવાલીથી લોપ વેરવાલી નહીં લાગે લોપો વેરવાલીથી એનો લોપ કરીશું આગળ પછી હા ભરા આ તો મધ્યમ પછી પછી

गुजराती कोसी सर अर्थ हम गुजराती तारे तारे कामना करनी चाहिए <coughs> द्वचन मारिए अंग छे ता म य सुरेश

ધાતુ છે અરે અંગ છે કા અને પ્રત્યય છે લિંગ મધ્ય ધ્વઠશે અંતે નવતી આસન થશે ईद्वम तसे लोपोव्यर वाली हाँ ये न लोप तसे ईद्वम ये हो आदगुनति ये तसे काम है ये द्वम काम द्वम यू यम काम है ये, ये द्वम तमरे बधाए इच्छा रे

મારે કામ ના કરવી જોઈએ આવી જઈએ બુદ્ધિ વચન ઉત્તમ પુરુષ અંગ છે કામય કરમાભાઈ

हमारे में इच्छा करनी जो ये काम ये वही अंतिम बहुवचन अंग छे काम अर्जुन प्रत्यय अर्जुन हाँ सर आवाज आ सर अभी आयो करी गयो और ये मर लिंक सी यूट सी यूट में लिंक से लोग को हिस्सा नो लोग था सी हम्म महियंग मापन હ ઓ યમ અપન લોપ ઓયર વલી તી મહી એ છે શું થઈ જશે કા મ યે મહી કામય આમ આવામ વયમ કામયે મહી અમે બતા કામના કરવી છે હ યાદકરીએ પ્રથમપુરષવચન સામએત તૌ કામએ યામ તે કામયે મધ્યમપુરષવચન કામએ યુવા કામએ યામ યૂય કામએ ધ્વુરષવચન અહં કામએય આવામ કામયે વહી

કઈ બાજુ છે વિજય આસ દેખાય છે કે કે વિજય બોલો બોલો વિજય વિજય દેખાતા નહી પણ सह कामत सह कामित तौ काम यहाँ काम तो काम ते कामे कामता युवा कामे यता

अहम कामये आवाम कामये वही अयम कामये मही कमलेश तो हाँ सर hmm. और सह कामये तो तो कामये यातम ते कामये रन तवम कामये था युवाम कामये याथाम यूय कामे धम अहम य आवाम कामे वही वाम कामये कामत तौ काम याता तो कामर कामता काम युवा कामये याता

सह बोलू स कामयेत तौ कामये यत्तम ते कामये र त्वं कामयेथा युम कामये यथाम आणि युम कामये द्वम अहम कामयेव आवा कामये वही आणि वयम कामये वही मही अहम 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 काम एव हरी अहम काम एव ये नहीं पण य काम ये, काम ये, ये, काम ये पलक पलक क्या छे सह okay. काम ये तो तव काम ये याताम ते काम ये रन त्वं काम ये

આવામ આજે પણ અહીં નહી દેખાતા સે તૌ કામયે કામયે રન કામયે થા युवाम कामये याथाम युयम कामये द्वम अहम कामये आवाम कामये वहि वयम कामये महि बराबर छे हेतल हां सर तो सह कामये तव तो कामये याता ते कामये रन त्वम तो कामये सह युवाम कामये याथाम यम कामये ध्वम અહમ કામયે ય આવામ કામયે વહી વયમ કામયે મહી કોઈને બોલવું છે છોકરો છે અર્જુન બોલું एक मीटर अर्जुना सह काम येत खाता नाही खाता नाही पाहू देखाव देखाव तौ काम येत तौ कामयेत येत काम ये या काम <laughs> ते काम येरन परिथी परिथी सह

मध्यम पुरुष एक वचन तो हम काम ये था युवाम काम या था युयम काम द्वम उत्तम पुरुष एक अहम काम ये यम काम वही वयम काम ये मही अर्जुन लाइट नहीं एक हाँ आज 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 लाइट नहीं आवाज 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 क्लियर छे पर लाइट नहीं छु हां सर एला थांबला नहीं लाइट भी है थामला नी लाइटे बेसे छे बार अच्छा हम्म बराबर रविंद्र हाँ सह काम तौ तो, तो काम आताम ते काम रन तम तो था युवाम काम याथाम युयम काम ध्वम अहम कामेय <गली> आवाम कामे वह वह कामेम सह hmm. सुरेश समेत तौ काम याता ते कामेर मे था युवा कामे याता यूय कामये ध्व अहम कामेय आवाम कामे वह वह कामेमहि બરાબર છે કઈ યાથામ તે કામયે રન યુવામ કામ યથા યુએમ કામ એ યાથામ

તો અહીંયા આપણે કમુ ધાતુ કમુ કાંતો કમે નિયંગ થી નિયંગ પ્રત્યે લાગે છે એનાથી વિશેષ ધાતુ છે અર્થમાં કોઈ પરિવર્તન નહીં અને ચાર લકાર લંગ લોટ અને વિધિલિંગ આ ચાર લકારને તિંગ પ્રત્યય લગાવીએ તો વિકરણ પ્રત્યય બેસે છે કેમ તો કે એ તિંગ પ્રત્યયે સારો છે બાકીના છ લકારને આના જ તિંગ લાગશે ત્યારે આ અરધાતુક બની જશે બરાબર છે તો આ રીતે આપણે આ ધાતુને વિદાય આપી દઈએ કયા ધાતુને કમુકાંતવો ધાતુને એ પછી નવો ધાતુ આવી રહ્યો છે પણ નવા ધાતુમાં સૂત્ર ત્રણ ધાતુ લઈને આવે છે આગળ પણ આવું થયું છે પાંચ ધાતુને લઈને આવ્યું તું સૂત્ર ગોપુ ધૂપ વિછી પણી પનિભ્ય આય બરાબર છે પ્રસ્તાવના બાંધી દઈએ નેક્સ્ટ સૂત્રની તૈયારી માટે બરાબર છે તો નેક્સ્ટ સૂત્ર બાકીના બધા થઈ ગયા છે એને બરાબર પકડી રાખજો બાંધી રાખજો ના પકડાય તો બરાબર છે હમ છ સુધી આપણે આવ્યા કેટલે પહોંચવાના છીએ કાશી સુધી યાની ઓગણીસો ને ત્રીસ સુધી પહોંચવાના છીએ યાત્રા બહુ લાંબી છે ઓકે થાકી ના જતા યાની જેમ જેમ આગળ જઈએ તેમ તેમ ઉત્સાહ આવવો જોઈએ વધારે ચળકાટ આવવો જોઈએ બરાબર છે તો સાતમા નંબરે છે ગુપ ધાતુ છે ગુપ આઠમા નંબરે તીજ ધાતુ છે અને નવમા નંબરે ઈત ધાતુ છે આ ત્રણ ધાતુનું એક જ સૂત્ર છે અને આ ત્રણેય ધાતુને અત્યારે માત્ર આપણે જે વિશેષ તરીકે લેવાના છીએ અને ભવાદી ગણમાં છે એ પ્રમાણે જ ચાલીશું જે બીજા કઈ અર્થો આપ્યા છે કે બીજું જે કઈ આપ્યું છે એ આપણે અત્યારે જોઈશું નહીં એક સ્ટેપ બાય સ્ટેપ લઈશું અને એમાંથી એ ત્રણમાંથી પહેલો તો

ગુપ ગોપ અને અહીંયા બાજુ છેલ્લે અર્થ લખ્યા છે ગુપ ગુપ્ત છુપાવું બરાબર છે ઓકે બીજા અર્થો પણ છે બીજા અર્થો પણ છે ધાતુ સંજ્ઞા બની ગઈ ગુપ્ત પણ પછી જે છે અંગ કાર્ય એ અંગ કાર્ય માટે શું બની ગયું જુગુપ્સ બની ગયું છે શું બની ગયું જુગુપ્સ તો જુગુપ્સને આપણે સિદ્ધ કરવાનું છે એના પછી નીચે ગોપય થાય છે એ આપણે સિદ્ધ નહીં કરીએ અત્યારે નહીં કરીએ આપણે શું સિદ્ધ કરીશું જુગુપ્સ અંગ સિદ્ધ કરીશું સ સમા અ છે એટલે અદંત થઈ ગયું બરાબર છે વિકરણ પ્રત્યે સપજ લાગશે પવારીગણ નો ધાતુ છે ઓકે જુગુપ્સને માટે આપણે મહેનત માંગી લેશે અને આત્મને પદી છે એટલે તો આટલું જો અંગ આવી ગયું હાથમાં શું આવી ગયું હાથમાં અંગ પકડાઈ ગયું ભૂતની ચોટલી તો પછી તે તો સીધો જોડી જ દેવાનો છે તો પ્રત્યયો જોડી દેવાના છે અને જોડવામાં ક્યાંક ગુણ કરવો પડે એ હોય તો આદ ગુણ ગુણા કે પછી પરરૂપ એકરૂપ કરવું પડે અતો ગુણેથી બરાબર છે અચ્છા હું હવે આવું સીધો ગુપ પરથી જુગુપ્સ જાણવા માટે બરાબર છે બહુ લાંબુ નહીં કરીએ પ્રકરણ જેમ આવશે તેમ તેમ કરતા જઈશું એટલે લોડ ના પડે જુગુપ્સ તરફ આવીએ કેવી રીતે બન્યું છે આયા આ ધાતુ કેવા અત્યારે નહીં લઈએ બરાબર છે એકત્રીસ હવે અહીંયા જે થઈ ગયા છે કમેરની અંગથી ઉપર હજી અરે રૂટેરી અંગથી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ એકત્રીસ ખાલી સમાવવાનું છે ધાતુ કેવા વિકલ્પે છે 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 હજી એક આગળ ને ને ના અઠ્યાવીસ થી શરૂઆત ત્રણ એક અઠ્યાવીસ સમજો ક્રમ કેવી રીતે યાદ રાખવું ત્રીજો અધ્યાય પેલો પાગ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ સુધી પહોંચીએ ઓગણત્રીસ ને એકત્રીસ સુધી પહોંચીએ છીએ તો કેટલા થયા અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ ચાર થયા ને ચાર થયા પણ એકત્રીસ ને આપણે ખાલી અત્યારે યાદ જ કરીએ છીએ વિકલ્પે છે એ આવશે ત્યારે પાછા કરીશું પણ હવે પાછા ક્યાં જતા રહીએ ગાડી રિવર્સમાં લાવીએ રિવર્સમાં લાવીએ ને પેલા ઘેરમાં જતા આવતા રહીએ એટલે કે શરૂઆતમાં આવતા રહીએ ક્યાં શરૂઆતમાં ત્રીજા અધ્યાયની શરૂઆતમાં આવી જઈએ છે ધાતુ ક્રમાંક સાત થી નવ ધાતુ તો વધી જશે કારણ કે સમાવેશ કર્યો તો બે ધાતુ આમાં નહીં દેખાય તમને ઓકે એ સિવાયના સાત થી નવ કર્યા છે ત્રણ એક પાંચ ત્રણ એક પાંચને યાદ કરીએ ને આપણે ત્યારે એક થી ચાર ને પણ યાદ કરી લેવા પડે એ જાણો છો નથી જાણતા એવું નથી જાણો છો ત્રણ એક એક ત્રણ એક બે ત્રણ એક ત્રણ ત્રણ એક ચાર જાણો છો ત્રણ એક ત્રણ સુધી તો છેક ત્રીજો ચોથો ને પાંચમો પૂરો થશે અધ્યાય ત્યાં સુધી ચાલે છે

પ્રત્યયોના છે એટલે બધા સૂત્રોને લાગુ પડે છે બધા એટલે ત્રણે ત્રણ અધ્યાયના પછી ગણી કાઢજો તમારી નવરાશમાં કેટલા છે તે પ્રત્યય બધા સૂત્રોને લાગુ પડશે પોતાને પ્રત્યય ક્યાં લાગે તો બીજું સૂત્ર આપણને મળી જશે પરમા લાગે છે કોની પરમા લાગે છે

તો એ બે ને પ્રત્યય લાગે છે અને પ્રત્યય પરમા લાગે કોની પરમા તો કે પ્રકૃતિની પરમા લાગે છે તો બીજો બીજું સૂત્ર બની ગયું પ્રત્યય પરસ્ચ બે થઈ ગયા ત્રીજું શું કહી દીધું તું એ વર્ણ આદ્ય દો છે આદ્યો છે અચ્છા ચોથું શું કે છે અનુદાત કે છે પણ કયા અનુદાત આગલો અનુદાત છે તો આપણને ઉદાત કોને કહેવાય અનુદાત કોને કેવાય આ બે નિષ્પષ્ટતા થઈ ગઈ બરાબર છે સ્વરાંકનમાં હવે આવી જઈએ પાંચમું સૂત્ર હવે સળંગક્રમ આવ્યો પાછો સળંગક્રમ આવી ગયો અચ્છા પેલી બાજુ પણ સંલંક્રમ આપણે અરે વૃદ્ધિ અદેમ ગુણ બીજું ત્રીજું બે ને ભેગા કરી દઈએ ગુણવૃદ્ધિ બરાબર છે ધીમે ધીમે અચ્છા હવે પાંચમા ક્રમે આવી જઈએ ગુપ્ત આ ગુપ જ્યારે અંગ અરે ધાતુ સંજ્ઞા બને છે ત્યારે તો એક જ રહે છે બે માં ઓકે ગુપ્ત ત્રણ એક પાંચ શું કે છે

સનાધ્યનતા ધાતવહમાનો સન પ્રત્યય છે અચ્છા અહીંયા જ્યારે સન લગાવીશું પ્રત્યય અને બીજે બધામાં લગાવીશું ત્યારે બંનેમાં તફાવત રહેશે અહીંયા સન લાગે છે એ ભવાદી ગણના છે પહેલા ગણના છે બરાબર છે બાકી સન બીજા ધાતુઓને પણ લાગશે બારે બાર માંથી જેમને માત્ર ધાતુને લાગે છે બીજા નામને બંને લાગે છે ત્યાં પણ લાગશે આસન પ્રત્યે ઓકે અત્યારે માત્ર ત્રણની ત્રણ ની ચર્ચા કરીશું અને એમાં અત્યારે ગુપ્ત ગુપ્ત ધાતુને નિંદા અર્થમાં તીજ ધાતુને ક્ષમા અર્થમાં અને કીધ દેખાય છે ને કીધ ત્યાં કીધ ત

ત્યારે સન પ્રત્યય લાગશે યાની સનાધિમાનો અને કિત ચિકિત્સા અર્થમાં ચિકિત્સા એટલે વ્યાધિ પ્રતિકાર રોગ થયો હોય તો એનો પ્રતિકાર કરવા માટે શું કરવું પડે ચિકિત્સા કરવી પડે તો ત્યારે સન પ્રત્યય લાગે છે સેજ તમને આગળ અહીંયા શું લખ્યું છે બતાવી દઉં અને પછી આપણે જ્યાં જવાનું ત્યાં જઈશું અચ્છા હવે આ સન પ્રત્યય જે છે કેવી રીતે જોડાય છે જેને જેનું પ્રકરણ આખું એક બની રહ્યું છે અને એનું નામ છે સનંત સનંત પ્રક્રિયા શું કહીશું સનંત પ્રક્રિયા કહીશું આગળ આપણે ઈતકરણમાં એક પ્રકરણ ઈત પ્રકરણ કર્યું હતું હવે સનંત પ્રકરણ પણ કહી શકાય અને હજી બીજું પ્રકરણ પણ જોડાશે સનંત પ્રક્રિયા છે નામકરણ છે બરાબર છે અને આ સન પ્રત્યય ક્યાં બતાવવામાં આવ્યો છે ક્યાં બતાવવામાં આવ્યો છે તો અહીંયા માત્ર સૂચના છે જ્યાં પાઠ યાની પ્રકરણ આપ્યું છે ત્યાં જોવાનું એવું કહીને અહીંયા છૂટી જાય છે હું તમને ત્યાં લઈ જઈશ હું તમને ત્યાં લઈ જઈશ ઓકે અહીંયા માત્ર સૂચના છે જીજ્ઞાસુ પાઠક વહી દેખે આવું લખ્યું છે ને ઓકે ક્યાં છે હું તમને પછી કહું છું ખોલીને કહું છું અને સન પ્રત્યય જોડીને હવે આ સન કોણ છે તો કે સનાધ્યંતા ધાતવહ ત્રણ એક બત્રીસ આપણે એકત્રીસ સુધી આવ્યા હતા ને આગળ અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ અને આ એક જોડી દીધું જાણીએ છીએ બત્રીસ છે ઓકે બાકીના બાર છે બારમાંથી આપણે સન હવે આવી રહ્યો છે અને બાકી કોણ આવ્યું તો કે આય અંતિમ આય અને અણિયંગ અને હવે વારો આવ્યો સનનો બરાબર છે બાકીના હાલ યાદ પણ નહીં કરીએ અત્યારે યાદ પણ નહીં કરીએ અત્યારે ચાર જ યાદ કરીએ બાર માંથી અચ્છા હવે અહીંયા જૈસે જેમ કે કરીને લખ્યું છે જોઈ લઈએ પછી આપણે કૂદી વસ્તુ લખી છે પણ કેટલું સમજાય છે બરાબર ધાતુ આગળ આપણે સૂત્ર શું હતું ગુપ્ત વ્યસન આ હવે સિદ્ધ કરી દેવાનું છે ગુપ્ત તિજકીદભ વ્યસન બરાબર છે આ સિદ્ધ કરી દેવાનું છે એમાંથી ગુપ ધાતુ બરાબર આમ તો ગુપ હતું ઔપદેશિક અવસ્થામાં એમાંથી ગુપ્ત ઇત કરણ ઉપદેશ ના શિકી હવે સન પ્રત્યે જ્યારે લગાવીએ છીએ ત્યારે જુગુપ બને છે હજી જુગુપ્સ આપણે બનશે નહીં આમાં બનશે નહીં અને સન પ્રત્યે લાગે એટલે સનાથ જનતા ધાતુઓથી હરી પાછો ધાતુનો ધાતુ બની જાય છે ધાતુનો ધાતુ શું બનશે

સફીકરણ પ્રત્યે આવશે અહીંયા સપ છે પરરૂપ એક મજા નહીં આવે તમને અહીંયા આમાં મજા નહીં આવે હું લખીને બતાવશું બતાવીશ તો મજા આવશે કારણ કે અહીંયા દ્વિત્વાભ્યાસ કાર્ય તો બતાવ્યું જ નથી બતાવ્યું જ નહીં બરાબર ઓકે સન પ્રત્ય લાગ્યો છે કેટલું કેટલું પરિવર્તન આવે છે પ્રત્યય લગાવતા હતા ને એમાં ત્રણ પ્રત્યય બદલાઈ જશે કેમ ત્રણ બદલાઈ જશે તો કે સન પ્રત્યય લગાવ લાગવાને કારણે આપણે પંચ ઉપાંગ કાર્ય પાંચ કાર્યમાંથી એક કાર્ય એક કાર્ય બાકી હતું કયું અભ્યાસ કાર્ય બાકી રહી ગયું એનો વારો હવે આવ્યો કયા કાર્યો પાંચ હતા પંચ ઉપાંગ કાર્ય પાંચમાં પાઠમાં એમાં એક કાર્ય આપણે હવે આવી રહ્યું છે બાકીના બધા આવી ગયા છે કયા પાંચ છે એ તમને અહીંયા બતાવી દઉં આ જગ્યાએ છે પ્રત્યયાદેશ દેખાય છે પ્રત્યય આદેશ પંચ ઉપાંગ કાર્યમાં પ્રત્યયનો આદેશ ક્યાં કરીએ તો ખબર છે પ્રત્યયનો આદેશ બધામાં કરીએ છીએ તિંગને ચાર લકારના પ્રત્યય જુદા જુદા બનાવી દઈએ છીએ પછી વિકરણ એ પણ એક અંગ છે ઉપાંગ છે ધાતવાદેશ ધાતવાદેશ ઇતકરણ પછી ઇતકરણ પછી ચાર વસ્તુ આપણે જોઈતી અને હવે ચાર તો આપણે સ્પર્શ કરી ગયા છીએ પણ દ્વિત્વભ્યાસ કાર્ય હવે કરવાના છીએ દસમા પાઠમાં આમ તો દસમો પાઠ જે છે તે જુહોત્યાદિ ગણનો છે ત્રીજા ગણનો છે આખો પાઠ પણ એમાં આ કાર્ય જોડાયેલું છે કયું કાર્ય દ્વા્યાસ કાર્ય જોડાયેલું છે બાકીના ચાર લકા એમાંથી આ બે સૂત્રો જે છે જુહોત્યાદિ બ્યુહુ એ તો જુહોત્યાદિ ગણ ત્રીજો ગણ છે એનો વિકરણ છે એનો વિકરણ પ્રત્યય છે કોણ વિકરણ પ્રત્યય છે અહીંયા શ્લોહ લખ્યું છે પણ વિકરણ પ્રત્યય તો શપથ છે વિકરણ પ્રત્યય તો શપથ છે અચ્છા પેલા સેજ તમને ક્યાં આપણે જોયું ના આમાં જોયું કે હમ્મ પંચમ ઉપાંગ દ્વાભ્યાસ કાર્ય શું કે છે કે ચોથા પાઠમાં ચોથામાં નહીં પણ પાંચમા માં છે ધાતુ પાઠની યાદી છે બરાબર છે છે એટલે પાંચમા પાઠમાં પાંચમું ઉપાંગ દ્વિતવાભ્યાસ કાર્ય પણ એ દ્વિતવાભ્યાસ કાર્ય ક્યારે ક્યારે થાય એને સહેજ યાદ કરી લઈએ તો અહીંયા પાંચ પ્રત્યયોની વાત કરી છે પાંચ પ્રત્યયો નંબર કોણ શું અર્થ કરીશું કયો કાળ છે કયો લકાર છે પરોક્ષ છે પરોક્ષ લીટકા પરોક્ષ બરાબર

કોઈ પણ ધાતુને સન પ્રત્યય લાગશે ત્યારે પણ શું કરવું પડશે દ્વિત્વાભ્યાસ કાર્ય કરવું પડશે જે આપણી પાસે અત્યારે ત્રણ આવીને ઉભા છે મુરતિયા એની ધાતુ પછી ચંગ ચંગ આ ચંગ જે છે એ પણ લીટમાં જ આવશે ચંગ લાગશે ચલી લુંગી ના બધું આવશે

ચાર રીતે લોપ થાય છે લોપના અર્થો ચાર બતાવ્યા છે શબ્દ લોપ પણ બતાવ્યો છે શ્લુ પણ બતાવ્યો છે અને શ્લુ કેવાથી સપનો લોપ શ્લુ કેવાથી સપનો લોપ પણ જ્યાં શ્લુ આવશે તો આ શું આવવાનું છે જુઓ ત્યાંથી ત્રીજા ગણમાં ત્રીજા ગણમાં સપનો લોપ થઈ જશે સપ લાગશે ખરો પણ શું કરવાથી એનો લોપ સ્લો પછી આવ શું થી સ્લો પણ થશે સૂત્ર નવું આવશે તો આ શું થી લોપ થાય છે તો થાય છે પણ સાથે સાથે દ્વિત્વાભ્યાસ કાર્ય પણ થાય છે યંગ સનાદીમાં આવશે અને યંગ લુગંત અલગથી પણ આવશે બે રીતે છે તો આ પાંચ પ્રત્યયો જ્યાં લગાવવાના થશે ધાતુને ત્યાં દ્વિત્વ કાર્ય કરવું પડે દ્વિત્વ કાર્યની સાથે એક બીજું કાર્ય પણ જોડાયેલું છે અભ્યાસ કાર્ય બે વસ્તુ જોડાયેલી એક સાથે શું તો કે દ્વિત્વ અને અભ્યાસ નામકરણ છે બરાબર છે આ વસ્તુ અષ્ટાધ્યાયમાં ક્યાં આપવામાં આવી છે જેમ ઈતકરણ ઈતકરણ ક્યાં હતું

કયું પ્રકરણ દ્વિત્વ પ્રકરણ દ્વિત્વ નો અર્થ બેવડાવવું બે વાર કહેવું બે વાર લખવું બે વાર લખવું એને દ્વિત્વ કહેવાય બરાબર છે જેમ કે પઠ ધાતુ છે તો એમાં દ્વિત્વ કરવું કહે તો શું કરવું પડે પઠ પઠ બે વાર કરવું પડે પઠ પઠ તો એને દ્વિત્વ અચ્છા અષ્ટધ્યાયમાં છઠ્ઠો અધ્યાય ની શરૂઆત છે પણ પછી છઠ્ઠો અધ્યાય શરૂ થયો એટલે ક્યાંથી શરૂઆત કરીશું નવા અધ્યાય થી નવા પ્રકરણથી અને એ પ્રકરણનું નામ છે દ્વિત્વ પ્રકરણ સૂત્ર છે છ એક એક થી છ એક બાર સૂત્રો સાધવાના પહેલા બતાવીશ અને એમ કરતા કરતા બાર સધાય જશે એનું નામ છે દ્વિતો પ્રકરણ જેમ ઇતકરણનું પહેલા સાધ્યું ને દસ સૂત્રો એમ હવે બાર સાધવાના છે પણ કોના માટે દ્વિત્વ પ્રકરણ માટે બરાબર છે તો પહેલાં તો દ્વિત્વ કોને કહેવાય તો કે ધાતુ બે વાર લખાય સંજ્ઞા બન્યા પછી હો ઇતકરણ કર્યા પછી જેમ કે પટ છે તો પઠ પઠ અચ્છા હવે દ્વિત્વ થાય કેવી રીતે એ વિધિ આવશે બરાબર અને એ વિધિ કરવા માટે હવે એક નવું અહીંયાથી અટકી જાઉં છું પછી એક પગથિયું પ્રવેશ કરીને શું કે ધાતુઓના બે વર્ગમાં વિભાજન કરવાનું છે બે વર્ગમાં કેવું બે વર્ગ નંબર એક અહીંયા દેખાય છે આઝાદી અને કાચ ધાતુ એક વર્ગ થયો એક વર્ગ ધાતુઓનો કેવો થયો

બધા ધાતુ તેવા એનું જૂથ બની ગયું હવે અલગ નવો પ્રકાર પાડીએ છીએ ધાતુઓને કેવા ધાતુઓનો જૂથ કારણ કે સન પ્રત્યય કે દ્વિત્વ અભ્યાસ કરવાનો થાય આ પાંચ ઉપરના જ્યારે આવીને બેસે ને લગાડવા હોય એ દરેકના અર્થ જુદા જુદા છે પાછા ત્યારે દ્વિત્વ અભ્યાસ કરવું પડે પણ એ દ્વિત્વ અભ્યાસ કાર્યમાં પાછા ધાતુ પણ જોવાનો એ આઝાદી અનેકાચ છે કે એકાચ છે એકાચ પછી બતાવું છું પેલું નામકરણ પડ્યું અજાદી અનેકાચ કાચ અજાદી એટલે આદીમાં અચ હોય અચ એટલે નવે નવ સ્વર અને અને એક થી વધારે અચ હોય એવા ધાતુ એવા ધાતુઓ તમને અહીંયા દેખાશે યથા આ અજાદી દ્વિતીય છે અત્યારે નહીં બતાવું કારણ કે આપણો સમય થઈ ગયો છે ધારો કે ઈ સી ઉ ઈ ક્ષી આ ત્રણ ધાતુઓ અહીંયા આવ્યા છે ઈ સી તો એમાં અચ કેટલા છે બે બે છે

નેક્સ્ટ પછી આવતીકાલે આપણે જોઈશું હવે શરૂઆત ખાલી કરતા પહેલા ધીમે ધીમે એક એક પગથી સાર્થક કરતા જઈશું જે કોઈને પ્રશ્ન ચાલ્યું છે એમાંથી જો એનાથી આગળ નહી સમય બહુ ઝડપથી ભાગે છે આની પહેલાં જે સધાઈ ગયું છે એને બરાબર સાધી લેજો તો આ પ્રકરણ સમજવામાં બહુ મજા આવશે કારણ કે આખું વસ્તુ નવી આવી રહી છે અને આ સાધવા માટે એક સાથે પાંચ પ્રત્યયોનો પણ સધાઈ જશે એક ભાગ એક ભાગ સધાઈ જશે જ્યાં જ્યાં પાંચ પ્રત્યયો આવશે ત્યાં ત્યાં આ વસ્તુ ફરવી પડશે લિટ સન ચંગ યંગ અને શ્લો બરાબર આટલી વસ્તુ જ્યાં જ્યાં આવશે ત્યાં ત્યાં દીધ કાર્ય કરવું પડશે ઓકે તમને મેં સાહિત્ય મોકલ્યું છે એમાં જો તમારે જોવું હોય તો ક્યાં ક્યાં વસ્તુ મળશે દીત કાર્યની દસમા પ્રકરણમાં મળશે પછી સાતમા પ્રકરણમાં તો બહુ નથી પણ દસમું જે છે ગણનું છે આખું એમાં ચોવીસ ધાતુઓ છે અને ચોવીસે ચોવીસ ધાતુ દસમા પ્રકરણમાં પૂરા કર્યા છે આપણે પણ લઈ લેશું એ જ રીતે એટલા માટે કે દ્વિતાભ્યાસ કાર્ય જે છે એ તમને રિપીટ પાકું થઈ જાય બરાબર છે

કે ઓલરેડી કોલેજમાં જાય છે અને કોલેજમાં સાફ સફાઈ બી કરે છે અને સાથે સાથે ભણવાનું કામ કરે છે ઘરમાં લાઈટ નથી મારા ખ્યાલ મુજબ અને બાર થાંભલાથી પણ લાઈટ થી એ મહેનત કરી રહ્યો છે એટલે લાઈટ તો છે પણ બોલો ફેમિલી બધા બેઠેલા છે અચ્છા તો એ એવી પરિસ્થિતિમાંથી આવી રહ્યો છે છતાં એ સાહસ કરીને સફળતા મેળવી રહ્યો છે બરાબર છે કાલ મારો પરિચય બાકી છે હમ કાલે હું લેફ્ટ થઈ ગયો 10 મિનિટ પહેલા એવું છે આપી દો તો જગદીશ જગદીશ Tata હમ વતન પાલનપુર હા હમ પછી ઓપર પાલનપુર